રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ આજે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ સેવા વસ્તીની મુલાકાત લીધી હતી નાગરવાડામાં રહેતા નાગરિકો પાર્ટીના કાર્યકરોની મુલાકાત લઈને તેમની સાથે તેઓએ સમય વિતાવ્યો હતો સાથે જ ત્યાંના ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન કવન સાથે જોડાયેલ પાંચ મહત્વપૂર્ણ સ્થળો જેવા કે જન્મભૂમિ શિક્ષાભૂમિ દીક્ષાભૂમિ મહાપરિનિર્વાણ ભૂમિ અને ચૈતન્ય ભૂમિને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મારક સ્વરૂપે વિકસાવવાની સાથે તેને પંચર તીર્થ નામ આપી વૈશ્વિક સ્તરે બાબા સાહેબનું ગૌરવ વધારવાનું કરેલ કામ અંગે સૌ લોકોને મુલાકાતે પહોંચેલ મહાનુભાવોએ માહિતી આપી હતી બાળકૃષ્ણ શુક્લાએ વિસ્તારના કોર્પોરેટર અને પાલિકામાં ભાજપ શાસક પક્ષના નેતા મનોજ પટેલ પૂર્વ મહામંત્રી સદાનંદ દેસાઈ પૂર્વ મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીની સાથે પૂર્વ કોર્પોરેટર રમેશચંદ્ર રાજાના ઘરે ટૂંકી મુલાકાત લીધી હતી જે બાદ તેઓએ કબીર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને વણકરવાસ અને રોહિત વાસની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાંની બહેનોએ બાળકૃષ્ણ શુક્લા સહિતના મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કુમકુમ તિલક અને પુષ્પાહાર પહેરાવીને કર્યું હતું કાર્યક્રમમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોર્પોરેટર બંદિશ શાહ શ્વેતાબેન ઉત્તેકર ભૂમિકાબેન રાણા વોર્ડ પ્રમુખ ક્રિનિલ પટેલ સહિતના સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા બાળકૃષ્ણ શુક્લાએ પ્રતિક્રિયા આપતા એમ જણાવ્યું હતું કે પાર્ટીના આદેશ મુજબ આજે સેવા વસ્તીમાં મુલાકાત લેવા માટે નીકળ્યા છે તે લોકોની નાની મોટી તકલીફો કઈ રીતની દૂર થાય તે દિશામાં ત્વરિત પ્રયત્નો કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા વસ્તીમાં જઈને તેમનું અધ્યયન કરવાનો આ સંપૂર્ણ દિવસનો જે કાર્યક્રમ છે તે અંતર્ગત આજે વડોદરા શહેરના રાવપરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતના સેવા વસ્તીમાં અમે આવ્યા છે અમારી સાથે અમારા પૂર્વ નેતા પૂર્વ મહામંત્રી સદાનંદભાઈ દેસાઈ પૂર્વ મેયર પૂર્વ મહામંત્રી સુનિલભાઈ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા અને કોર્પોરેટર મનોજભાઈ કોર્પોરેટર બંદીશભાઈ વોર્ડના પ્રમુખ ક્રિણભાઈ અને તેઓની ટીમ સાથે જ્યારે આ વિસ્તારમાં આવ્યા છે ત્યારે આ વિસ્તારના સેવા વસ્તીના અને વડોદરા શહેરના સિનિયર મોસ્ટ કાર્યકર્તા એવા રમેશભાઈ રાજાના ત્યાંથી અમે અમારો કાર્યક્રમની શરૂઆત કરી છે જીવનશૈલીના અભ્યાસની સાથે આંતર અંતરમાળખાકીય સુવિધાઓમાં શું કરવા જેવું છે તે બધાનું આયોજન અને આકલન કરવા માટે થઈને આજે જ્યારે આ પ્રવાસ છે આખા દિવસ દરમિયાનનો આ કાર્યક્રમ છે આ વિસ્તારમાં ફરીને આ વિસ્તારના નાગરિકોની જે સમસ્યાઓ છે તે સમજીને તે દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો પડે